બહુ વહેલી તકે એની કૃપાથી જ્યારે મારે બહાર આવવાનું થયું ત્યારે આનંદની લાગણી અનુભવું છું. અને નમસ્કાર મિત્રો, દેવતભાઈ ખોડ જેલની બહાર આવી ગયા છે ત્યારે સૌથી પહેલાં તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે. દેવતભાઈ ખોડે ખુશીની લાગણી અનુભવ કરી છે. તો એ પહેલાં તમે પહેલીવાર આપણી ચેનલ ઉપર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જોવો વિડીયો. ચાહક મિત્રો, 18 વર્ણના કે જે મને લાગણી અને પ્રેમ આપ્યો છે એની કૃપા, માતાજીની કૃપા, એની પણ એક પ્રાર્થના હોય છે. કોઈ પણ વ્યક્તિત્વ, કોઈ પણ માણસની પાછળ એક પ્રાર્થના હોય છે. બધા ચાહક મિત્રોની, 18 વર્ણના ચાહક મિત્રોની, મારા પરિવારજનોની અને માતાજીના આશીર્વાદથી હું બહુ વહેલી તકે એની કૃપાથી જ્યારે મારે બહાર આવવાનું થયું ત્યારે આનંદની લાગણી અનુભવું છું. અને અમૃત ગાયલનો એક શેર પણ મને યાદ આવે, સંસારમાં જેને વસમી સફર વેઠી નથી તેને સંસાર જગત એની ખબર હોતી નથી. એટલે જીવનમાં ઘણા અનુભવો પણ તમને જિંદગી જીવતા શીખવાડતા હોય છે. અને આપ મીડિયા જગતનો પણ ખૂબ ખૂબ આભાર. ઘણા સમયથી સમય આવશે ત્યારે એનો જવાબ અને ખુલાસા પણ આપણે કરશું. અત્યારે સિચ્યુએશન કે ટાઈમ ઓછો છે એટલે સમયના અનુભવ અનુસંધાને આ વાતને આયા. ભગવાન માતાજીની કૃપાથી મેં શરૂઆતમાં પણ કીધું કે બધા ચાહક મિત્રોની અને જગતમાં ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રમાં ઈશ્વરની કૃપા વગર ક્યારેય સફળતા મળતી નથી, ક્ષેત્ર કોઈ પણ હોય. એટલે ભગવાન માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદથી હું ફરી પાછો.